નમસ્કાર, હું મનીષા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજ રોજ 10 તારીખ છે, જેને લઈને વડોદરા શહેરમાં કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. અને સવારથી જ કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ દુકાને ગયા હતા અને લોકોને અત્યારે સમજાવવામાં આવ્યા હતા. દુકાન બંધ રાખવાની અપીલ કરવામાં આવી, જેનું સારું એવું સમર્થન વડોદરા શહેરમાં પણ જોવા મળ્યું છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, તેની સાથે જ બેરોજગારી, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેવામાં આજરોજ 10 તારીખ હોય ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. મુખ્યત્વે જે મોંઘવારીનો મુદ્દો અત્યારે લોકો માટે સડકતો મુદ્દો છે, જે રીતે કહી શકાય કે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે તેમની કમર તૂટી રહી છે. તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેના કારણે હાલ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તે જ અંતર્ગત કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સવારે 8 થી 12 વાગ્યા સુધી વેપારીઓ દુકાન બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી, જેને લઈને જ કોંગ્રેસના વિરોધ પક્ષના જે નેતા છે અમીર આવત, વડોદરા શહેર વિરોધ પક્ષના નેતા, પણ અત્યારે તમામ કાર્યકર્તાઓ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા માટે લોકોને અપીલ કરી રહ્યા હતા. તેવામાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. Are you ready?